સુરેન્દ્રનગરના યુવા પક્ષી વિદે વેસ્ટર્ન ઘાટના પક્ષીઓના ડીએનએ અને તેમની લોકલ અવરજવર તથા જીવનશૈલી જાણવા માટે ત્રણ રાજ્યોના જંગલમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરી પક્ષીઓનું રિસર્ચ કર્યું હતું. રિસર્ચ દરમિયાન જુદી જુદી 180 પ્રજાતિના પક્ષીઓને પકડીને તેમને રિંગ પહેરાવી લોહીના નમૂના લઈને સર્વ કરવામાં આવ્યો હતો. તમામ પક્ષીના રિસર્ચ બાદ આ પક્ષીઓની મહત્વની વિગતો જાણવા મળશે. ભારત સરકાર દ્વારા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચનો એક પ્રોજેક્ટ ચલાવવામાં આવી રહ્યો છે, જેની મુખ્ય ઓફિસ આંધ્રપ્રદેશના તિરુપતિ ખાતે આવેલી છે. આ સંસ્થા દ્વારા પક્ષીઓ માટે રિસર્ચ કરવાનું આયોજન કર્યું હતું. તેમાં સુરેન્દ્રનગરના વટવાળના વતની અને હાલ અમદાવાદ યુનિવર્સિટીમાં બાયોલોજીકલ લાઈફ સાયન્સીસ ડિપાર્ટમેન્ટમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા દેવરતસિંહ મોરીનું સિલેક્શન કરવામાં આવ્યું હતું, જેમાં એસોસિએશનના ડીન બાલાજી પ્રકાશના સહયોગથી દેવરતસિંહ મોરી એક મહિનો સુધી મહારાષ્ટ્ર, ગોવા અને કર્ણાટકના ઘાસિયા જંગલોમાં પક્ષીઓના રિસર્ચ માટે ગયા હતા, જ્યાં જંગલી હાથી, દીપડા, વાઘ અને ઝેરી સાપ, વીછી વચ્ચે જીવના જોખમે રહીને પક્ષીઓનું રિસર્ચ કર્યું હતું. 300 થી વધુ પક્ષીઓને પકડીને સર્વે કરાયો છે.